पशुओं में लंपी वायरस सामे शुरू थयेली रसीकरण झूंबेश में अत्यार सुधी 4 लाख थी वधु पशुओं रसीकरण करवामां आवेल छे। ग्राम्य अने शहरी विस्तार में रसीकरण ने कारण हाले लंपी वायरस पर काबू मेळवी शकायो छे। हाले कच्छ जिल्ला में 727 जेटला एक्टिव केस नोंधायेला छे। भूज, माधापर, गांधीधाम, अंजारना आइसोलेशन सेंटर में आ पशुओं की सारवार करवामां आवी रही छे। जिला पशुपालन अधिकारीए आ अंगे चंचण्यू साथे वात करी हती। लंपी वायरस सामे आपणे जे रसीकरणनी झूंबेश चालू करी हती एमां आपणे 4 लाख थी वधु पशुओने अत्यारे रसीकरण हेठळ आवरी लीधेला छे अने एकंदरे रोग ग्राम्य विस्तारमां अने મોટાભાગના શહેરી વિસ્તારમાંથી આપણે એક્ટિવ કેસોની સંખ્યા છે ઘણી બધી ઘટાડી શક્યા છીએ। અત્યારે 727 જેટલા એક્ટિવ કેસ અત્યારે નોંધાયેલા છે અને મુખ્યત્વે આ કેસ છે એ ભુજ શહેરમાં, માધાપુરમાં, અંજારમાં, ગાંધીધામમાં અને ભચાઉ તાલુકાના અમુક આઇસોલેશન સેન્ટર્સ છે ત્યાં જે રખડિયાત પશુઓ છે એમનામાં આ પ્રકારના કેસો વધારે જોવા મળી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરી અને અમુક પશુઓમાં ચામડીના જખમનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। ગાય માતા પ્રત્યેની સંવેદનાને કારણે ઘણી જગ્યાએ આ પ્રમાણે આપણે લાડુ બનાવી અને ખવડાવવા માટેનો એક ઝુંબેશ ચાલી રહી છે એમ કહી શકાય। એકંદરે આ વસ્તુ સારી છે પણ એક એમાં પ્રમાણભાન રાખવાની ખાસ જરૂરિયાત રહે છે કે આ જે લાડુ છે પશુનો રેગ્યુલર ખોરાક નથી એટલે એને એક કે મોટું પશુ હોય તો 2 લાડુ જો આપવામાં આવે તો એમાં વાંધો ના આવે પણ જો એકસાથે વધારે પ્રમાણમાં લાડુ ખવડાવવામાં આવશે તો એસિડોસિસ પ્રકારની જે એક તકલીફ થાય છે એ તકલીફ થાય અને એને કારણે પશુને વધારે હેરાન થવું પડે એવું બને એટલે જે આ સંસ્થાઓ છે જે કાર્યકરો છે એમને મારી ખાસ અપીલ છે કે આ લાડુ ખવડાવવામાં એક પ્રમાણભાન તો આપણે અવશ્ય જાળવવું જ જોઈએ। લંપી સ્કિન ડિસીઝ માણસોમાં થતો નથી। વાયરસ અમુક સમયે જ્યારે વાયરેમિયાનું સ્ટેજ ચાલુ હોય ત્યારે દૂધમાં આવે એવું બને પણ આ દૂધને પીવાથી મનુષ્યમાં લંપી નામનો રોગ આ કદી થતો નથી અને ક્યાં પણ થયો નથી। બીજું, કોઈપણ દૂધને હંમેશા આપણે પીવું હોય તો એને એકવાર ઉકાળી જંતુમુક્ત કર્યા પછી જ પીવાનું હોય। લંપી સિવાયના બીજા ઘણા એવા રોગો છે કે જે દૂધને કારણે માણસમાં થઈ શકે છે અને આવા કોઈપણ રોગ મનુષ્યમાં ન ફેલાય એના માટે કાં તો પાશ્ચરાઇઝ કરેલું દૂધ અથવા તો ઘરે એકવાર સરખી રીતે ઉકાળેલું દૂધ જે વાપરવામાં લેવું જોઈએ।